How are you? Welcome to our online education at Sri Adarsh Primary School. आपने ધોરણ 7 ની અંદર તમને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળ વિશે તમને સમજાવ્યું. હું ફરીથી તમને ફરી સમજાવું છું કે ભાઈ સાદો ભૂતકાળ એટલે કે શું કે જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય છે તે સમયમાં જે સાદા ભૂતકાળ ની અંદર આવે છે. સાદા ભૂતકાળ ની અંદર બી ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે વોઝ અને વેર. તો એનો ઉપયોગ કેવી રીતે થતો? આઈ અને બી શી ઇટ એના જોડે વોઝ આવે છે, યુ વી ધેર બહુવચન હોય તેની જોડે વેર આવે છે. બીજું હતું હેવ ક્રિયાપદ. હેવનો મતલબ થાય છે કે હોવ, આપણી પાસે છે. તો એનો ભૂતકાળનો રૂપ થાય છે હેડ કે હતું, એનો મતલબ થાય છે કે હતું. તો એમાં ગમે તે હોય, કોઈનું નામ હોય કે સર્વનામમાં ધારો કે આઈ હોય, વી હોય, યુ હોય, હી, શી એટ કે તે ગમે તે હોય, તો એમાં જે ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ બધાની જોડે આવે છે. ત્રીજું ક્રિયાપદ હતું ડુ એટલે કે કરવું, તો એનું ભૂતકાળનું રૂપ થાય છે કે ડીડ એટલે કે કર્યું. તો એમાં પણ આઈ હોય, વી હોય, યુ, હી, શી એટ કે તે ગમે તે શબ્દ હોય, ગમે તે કોઈનું નામ હોય કે સર્વનામ હોય, તો એમાં પણ એ ડીડ જ આવે છે. આપણે જ્યારે પ્રશ્નાર્થ તરીકે નકાર વાક્ય બનાવવાનું હોય ત્યારે આપણે ડીડનો ઉપયોગ કરવાનો હોય છે. જ્યારે ભૂતકાળમાં હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ કે વાક્ય બનાવવું હોય કે નકાર વાક્ય બનાવવાનું હોય ત્યારે આપણે ડીડનો ઉપયોગ કરવાનો હોય છે. સાદા ભૂતકાળની અંદર એટલે ભૂતકાળ ઓળખવા માટેના શબ્દો છે યેસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, લાસ્ટ એટલે કે ગયા વર્ષે. અથવા લાસ્ટ સન્ડે બોલાય, લાસ્ટ વીકે બોલાય, અથવા ઇન ધ મોર્નિંગ, એ પણ શબ્દ આપણે વાપરી શકીએ છીએ. હવે એમાં હતા એક્શન વર્ડ એટલે કે ક્રિયાવાચક શબ્દ, કે આપણે જે ક્રિયા કરતા હોઈએ એ જે શબ્દ છે ક્રિયાવાચક શબ્દ એક્શન વર્ડ. તો એમાં ધારો કે કમ એટલે કે આવો, તેનું ભૂતકાળનું રૂપ થાય છે કેમ, સી એ એમ એ કેમ થાય. ગો તેનું ભૂતકાળ થાય છે વેન. તો જ્યારે સાદા ભૂતકાળની અંદર તમારે બ્લેન્ક્સ પૂરવાની આવે છે ત્યારે એમાં ઉપર તમને ધારો કે સૂચના આપેલી હોય કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, અથવા એવું સૂચના ફેરી બધી મિક્સમાંથી તમારા બ્લેન્ક્સ પૂરવાની આવે છે, કોઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય, પાસ્ટ ટેન્સમાં અને ફ્યુચરમાં, ત્રણે મિક્સમાં તમે ઓળખ માટે કેટલાક શબ્દ આપેલ હોય. તો જો વર્તમાનકાળ હોય તો ટુડે, ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, એવરી ડે, આ બધા એના ઓળખ માટેના શબ્દો છે. જો ભૂતકાળમાં હોય તેના ઓળખ માટેના શબ્દો છે યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એ બધા એના ઓળખ માટેના શબ્દો. જ્યારે એવી રીતે ખાતે ક્યાં પૂરવાની આવે અને કૌંસમાં એક્શન વર્ડ એટલે ક્રિયાપદ આપેલું હોય, વર્બ આપેલું હોય, ત્યારે જો ભૂતકાળમાં વાક્ય હોય અને એની ખાલી જગ્યા પૂરવાની આવે ત્યારે તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એમાં લખવાનું હોય છે. ગો હોય તો વેટ લખવાનું, ન હોય તો કેમ, વી હોય તો વન, પ્લે હોય તો પ્લે, ધારો કે એક્ઝામ્પલ તરીકે એમ હોય તો ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ સન્ડે, કૌંસમાં આપ્યું હોય પ્લે, તો આપણને ખબર છે કે પ્લેનું શું લખી દેવાનું, લાસ્ટ સન્ડે આવે એટલે ભૂતકાળ કયો. તો જે ક્રિયાપદ છે પ્લે એનું ભૂતકાળનું રૂપ આપણે લખવાનું હોય છે પ્લે. તો એવી બ્લેન્ક્સ આપણે શીખીએ. હવે આપણે આ શીખીએ તો એમાં લખ્યું છે કે ફોર્મ ક્વેશ્ચન ફ્રોમ ધ અંડરલાઈન વર્ડ્સ, એટલે કે જે શબ્દની જે લીટી દોરેલી હોય એના આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે સાદો વર્ગમાં પણ જ્યારે ચલાવ્યો ત્યારે પણ આવડત માનેલા શબ્દ કેટલાક આપ્યા હતા કે હુ, વોટ, વેર, વેન, વીચ, હાઉ મેની ને હાઉ મચ, એના દ્વારા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના હોય છે. ત્યારે તમે સમજાવ્યું હતું કે કોઈ વ્યક્તિનું નામ કરતા તરીકે જે હોય એના વિશે પૂછવું હોય તો આપણે હું વડે પ્રશ્ન પૂછે બનાવવાનો હોય, એટલે કે જ્યારે કોઈ એવું વાક્ય આપણે બીજું આવે છે પહેલું કરતા એટલે કે નામની કે જેટલી દોરેલી તમારે આવે ત્યારે એ શબ્દ કાઢી અને તમારે બુદ્ધિ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા, કઈ શું કરતા હતા, શું ક્રિયા કરે છે એ દર્શાવવું હોય, એના વિશે પૂછવું હોય, માહિતી લેવી હોય, તો એના માટે વોટ, વોટ એટલે કે ત્રીજો શબ્દ છે વેર એટલે કે આ કોઈ સ્થળવાચક શબ્દ કે કઈ જગ્યા એ દર્શાવવું હોય, પૂછવું હોય કે ક્યાં જાય છે કે શું કે કઈ જગ્યાએ પહોંચ્યા કે ક્યાં રહે છે કે શું છે, કોઈ સ્થળ દર્શાવવાનું હોય તો એના વિશે પ્રશ્ન સ્થળ વિશે પૂછવો હોય તો એના માટે વેર શબ્દ આવે છે. વેર એટલે કે ક્યારે એનો કોઈ સમય દર્શાવતો હોય, કારણ કે કોઈને ક્યારે સમય તમે ક્યારે આવ્યા છો કે ક્યારે જવાના છો કે કેટલા વાગે ખાધું કે શું કર્યું એ બધું કાંઈ પૂછવું હોય, સમય પૂરતી માહિતી લેવી હોય તો એના માટે વેરથી પ્રશ્ન પૂછાય. વીચ એટલે કે કહ્યું કે તમને આ રંગ ગમે છે કે આ વિષય ગમે છે, તમે આ ફિલ્મ જોયું, તો એવું કોઈ ચોક્કસ
જેને આપણે ગણી શકતા નથી. તો એના માટે તમારે હાઉ મચથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આ તમને જ્યારે સાદો અર્થમાં જણાવ્યા બધા જ શબ્દોને ગુજરાતી સાથે તમને એમાં લખાવેલું. હવે તમારે આ ભૂતકાળમાં પણ આવે છે. હવે જ્યારે એક્ઝામમાં હોય ત્યારે થોડે મિક્સમાં તમારે સેન્ટેન્સ આવશે, એમાં કોઈ પર્ટિક્યુલર તમને નહીં આવે કે જરા વર્તમાનકાળમાં છે કે ભૂતકાળમાં છે કે ભવિષ્યકાળમાં છે. તો અહીંયા આપણે જ્યારે કોઈ પણ વાક્ય હોય જ્યારે એને વાંચો ત્યારે આપણને ખ્યાલ આવે કે વાક્ય કયા કાળમાં છે. અહીંયા એક્ઝામ્પલ તરીકે કહેશો કે તપન વેન્ટ ટુ બોમ્બે લાસ્ટ વીક. તો જો એવડા માટે શબ્દ પછી લાસ્ટ વીક એટલે આપણને ખબર પડે કે ભાઈ ગયા અઠવાડિયે એટલે ભૂતકાળ થઈ ગયું. એમ જો કદાચ કોઈ વાર એવો સમયવાચક શબ્દ ના આપ્યો હોય ત્યારે આપણે હંમેશા ક્રિયાપદ જ જોઈએ. તો અહીંયા લખ્યું છે વેન્ટ. વેન્ટ એટલે બોલું, ભૂતકાળ વેન્ટ થઈ આપણને ખબર છે. તો અહીંયા ખબર પડી ગઈ કે કયા કાળમાં વાક્ય આવ્યું, ભૂતકાળમાં, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્ય. હવે અહીંયા બાળક તપનને નીચે અંડરલાઈન દોરેલી છે. જે નામ એટલે કે કર્તાની જે રીતે અંડરલાઈન કરેલી આવે ત્યારે હંમેશા હું વડે પ્રશ્નાર્થ વાક્ય બને. પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે અહીંયા આ નામ શબ્દ કાઢી નાખી દઈએ. અહીંયા જે શું કીધીશું આપણે પાછળ હતું એ જ વાક્ય લખી દેવાનું છે કે હું વેન્ટ ટુ બોમ્બે લાસ્ટ વીક. પાછળ ક્વેશ્ચન પ્રશ્નાર્થ વાક્ય છે, પાછળ ક્વેશ્ચન માર્ક કરો. તો વાક્ય બન્યું કે હું વેન્ટ ટુ બોમ્બે લાસ્ટ વીક, એટલે કે ગયા અઠવાડિયે કોણ બોમ્બે ગયું હતું. તો આપણને આન્સર છે કે તપન વેન્ટ ટુ બોમ્બે લાસ્ટ વીક, કે ગયા અઠવાડિયે તપન બોમ્બે ગયો. હવે એની બીજું વાક્ય જો, સંજય રોટ અ નોવેલ લાસ્ટ મંથ. ગયા મહિને સંજય નોવેલ એટલે કે નવલકથા લખી હતી. તો એ જો નોવેલ ની જેવી લીધી દોરી ગયા. તો આપણે જ્યારે આ શબ્દ કાઢી લઈએ નવલકથાને એટલે કે સંજય લખ્યું ગયા મહિને, તો એ વાક્ય શું કરશે કે સંજય શું લખ્યું. તો શું માટે કયો શબ્દ છે, વોટ. તો આનાથી પ્રશ્નાર્થ વાક્ય બનાવતા પહેલો શબ્દ આપણે મૂકી દેવાનો છે. હવે મિત્રો જ્યારે ભૂતકાળની અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું આવે ત્યારે તમારે યાદ રાખવાનું કે ડીડનો ઉપયોગ કરવાનો છે. તમારે આગળ તમને શીખવાડ્યું કે ડૂ ક્રિયાપદ આવે છે એના ભૂતકાળનો રૂપ થાય છે ડીડ, અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય કે નકાર વાક્ય આપણે બનાવવાનું હોય ત્યારે આપણે ડીડ શબ્દનો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા જ્યારે પૂથી વાક્ય બનાવવાનું હોય ત્યારે કોઈ ફેરફાર કરવાનો નહીં, ગમે તે કાળમાં હોય ત્યારે જે કરતા તરીકે નામ વાક્ય કાઢી એની જગ્યાએ હું મૂકી પાછળ હતું એનું વાક્ય તમારે લખી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન તમારે કરવાનું આવે છે. હવે જ્યારે આપણે એ ખબર છે કે શુદ્ધિ પ્રશ્ન બનાવવાનો કે વર્થી આપણે પ્રશ્ન બનાવવાનો છે ત્યારે વાક્ય જો રોટ એટલે ખબર પડે કે ભૂતકાળમાં વાક્ય છે ત્યારે અહીંયા શું મૂકી દેવાનું, વર્ટ પછી આવશે ડીમ, એ પ્રશ્નાર્થ શબ્દ આપણે અહીંયા મૂકવાનો આવશે. તો વાક્ય બનશે વોટ ડીમ, પછી કરતા તરીકે કોણ છે તો અહીંયા અંદર સંજય છે તો આપણે સંજય લખશું. તો વોટ ડીડ સંજય, હવે એ રોટ છે ડબલ્યુ આર ઓ ટી રોટ એટલે લખ્યું, તો એનું મૂળ રૂપ થાય છે રાઈટ. તો અહીંયા આપણે લખ્યું રાઈટ. અહીંયા આગળ જો મિત્રો યાદ રાખો કે અહીંયા ડીડ આપ્યું એટલે ભૂતકાળનું રૂપ આવી ગયું, ત્યારે અહીંયા ક્રિયાપદ મૂળ રૂપ આપણે લખવાનું આવે છે. એક જ વખતમાં બે ભૂતકાળ પરિવર્તન થતા નથી એટલે અહીંયા ડીડ ભૂતકાળ આવી ગયો અહીંયા ક્રિયાપદ મૂળ રૂપ શું થાય છે રાઈટ, એટલે આપણે અહીંયા આગળ રાઈટ લખ્યું. તો વાક્ય બનશે વોટ ડીડ સંજય રાઈટ અહીંયા લખ્યું લાસ્ટ મંથ. પાછા ક્વેશ્ચન એટલે કે સંજય ગયા મહિને શું લખ્યું, તો અહીંયા આપણો જવાબ મળી જાય છે કે એ નોવેલ લખે એટલે કે નવલકથા. તો વાક્ય બને વોટ ડીડ સંજય રાઈટ લાસ્ટ. હવે નેક્સ્ટ છે ધ ગર્લ્સ ડ્રૂ રંગોલીઝ ઇન ધ સ્કૂલ, એટલે કે છોકરીઓએ સ્કૂલમાં રંગોલીઓ દોરી. તો અહીંયા તો તો વેર ડીડ ધ ગર્લ્સ ડ્રો રંગોલી. અહીંયા
જોઈએ તો વસ્ત્રવાચક શબ્દ ઉપર અને વેર મૂક્યું બાકી ભૂતકાળનો જે પ્રશ્ન શબ્દ આવ્યો ડીડ અહીંયા કરતા તરીકે ધ ગર્લ છે એટલે આપણે લખ્યું ધ ગર્લ હવે આ ડ્યુ એ ભૂતકાળનો ડ્રોનો ભૂતકાળનો રૂપ છે તો અહીંયા આપણે ડીડ આવ્યો એટલે અહીંયા આપણે મૂળ રૂપ મૂકવાનું ડ્રો અને આ શું કરે છે ના કરે છે ભૂલી આપણે હવે નેક્સ્ટ વો ધ લાયન રેન ઇન ધ ફોરેસ્ટ એટલે કે સી જંગલમાં દોડતો હતો તો અહીંયા ફોરેસ્ટ એ પણ એક જગ્યા થઈ તો એના માટે પણ કયો શબ્દ મૂકશું આપણે વેર અહીંયા રેન ભૂતકાળ છે આપણે ખબર છે એ મૂકી દઈશું આપણે ડીડ તો વેર ડીડ ધ લાયન રેન નું મૂળ રૂપ શું થઈ જશે ર આર એન રન એટલે દોડવું અને આર એન રન એટલે દોડ્યું તો અહીંયા આપણે વાક્ય કર્યું વેર ઇન ધ ફોરેસ્ટ શબ્દ કાઢવાનો સ્થળવાચક શબ્દ કાઢવો તો આપણે અહીંયા શું મૂકવાનું વેર ભૂતકાળમાં વાક્ય છે અહીંયા હશે પ્રશ્નાર્થ શબ્દ કયો હશે ડીડ તો વેર ડીડ ધ લાયન રન કેમ કે સિંહ ક્યાં દોડે એટલે પછી નેક્સ્ટ છે ધ બોયઝ વોન ધ મેચ યસ્ટરડે એટલે કે છોકરાઓ ગઈ કાલે મેચ જીત્યા અજો અહીંયા મિત્રો શું આપે છે યસ્ટરડે શબ્દ આપે છે એટલે કે સમય દર્શાવે છે કે ગઈ કાલે એટલે કે સમય કહે છે તો જ્યારે સમયવાચક શબ્દ એ કાઢવાનો ત્યારે જ્યારે આપણે કયો શબ્દ મૂકવો પડે વેન અહીંયા લખશું પહેલું આપણે વેન હવે આપણે ખબર છે વન એટલે ભૂતકાળ રૂપ થયું તો અહીંયા મૂકવાનું આપણે ડીડ તો વેન ડીડ ધ બોયઝ વન નું મૂળ રૂપ શું થઈ જશે વી ધ પાછા પછી જો વાક્ય કર્યું સમયવાચક શબ્દ કાઢી નાખવાનો છે કે છોકરાઓ મેચ જીત્યા છોકરાઓ ક્યારે મેચ જીત્યા તો વેન ડીડ ધ બોયઝ વી ધ મેચ જ્યારે સાદા ભૂતકાળની અંદર પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એકવચન હોય કે બહુવચન પણ જે ક્રિયાપદ છે ડીડ એનું એ જ રહેશે એમાં કોઈ ફેરફાર થતો હવે આગળ જઈએ સોના બોટ બ્લેક ડ્રેસ એટલે કે સોનાએ કાળો ડ્રેસ કર્યો તો આપણે બ્લેક શબ્દ કાઢી નાખવો એટલે કે કાળા કલરનો એટલે સોનાએ ડ્રેસ કરી લીધો તો આપણે વાક્ય બનશે સોનાએ કેવો ડ્રેસ કર્યો તો કેવો કેની કેવો એના માટે કયો શબ્દ આવે છે વિચ તો અહીંયા આપણે મૂકશું હવે મિત્રો યાદ રાખવાનું કે જ્યારે વિચ હાઉ મેની અને હાઉ મચ એના દ્વારા પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું આવે ત્યારે હંમેશા તરત યાદ રાખવું કે ડીડ મૂકવાનું નથી જે વસ્તુ માટે વાત કરતી હોય એટલે ડ્રેસ માટે વાત કરી કેવો ડ્રેસ એને કરી દો તો કેવો ડ્રેસ તો એ ડ્રેસ શબ્દ અહીંયા આપણે તરત જ મૂકવાનો હાઉ મેની હાઉ મચ અને વિચ ત્યારે કોઈ બી વાક્યમાં ત્યારે ગમે તે કાળ વર્તમાન કાળ હોય કે ભૂતકાળ હોય કે ભવિષ્ય કાળ તરત જ તમારે એ શબ્દ મૂકવાનો આવશે તરત ગુડ જ વર્તમાન કાળ હોય તો ગુડ જ ભૂતકાળ હોય તો ભવિષ્ય કાળ હોય તો એ શબ્દ મૂકવાનો નથી એના પછી એ લખવાનો છે તો અહીંયા આપણે લખશું વિચ ડ્રેસ હવે વાક્ય ભૂતકાળમાં છે આપણે ખબર છે કે આપણે શું લખશો ડી તો વીચ ડ્રેસ ડી સોના આપણે બોર્ડનું મૂળ રૂપ શું થઈ જશે બા તો વાક્ય બન્યો વીચ ડ્રેસ ડીડ સોના બાય એટલે કે સોનાએ કેવો ડ્રેસ ખરીદ્યો તો સોનાએ કાળો ડ્રેસ હવે છે મિસ્ટર પંડ્યા ડોટ મેથ્સ લાસ્ટ વીક એટલે મિસ્ટર પંડ્યાએ ગયા અઠવાડિયે મેથ્સ એટલે કે ગણિત પઢાવ્યું તો ગણિત એ શું છે એક વિષય છે સબ્જેક્ટ છે તો એના માટે આપણે અહીંયા લખ્યું નથી પણ એ આપણે જાતે જ આપણે લખવાનું છે તો અહીંયા આગળ પણ આપણે ખબર છે કે કયો વિષય કયો શબ્દ માટે કયો મૂકવાનો બી છે હવે અહીંયા આપણે જાતે મૂકવું પડશે સબ્જેક્ટ એટલે મિસ્ટર પંડ્યાએ ગયા અઠવાડિયે કયો વિષય ભણાવ્યો હતો તો વીજ સબ્જેક્ટ ડી મિસ્ટર ડ્રિંક ડ્રિંક નું શું થઈ જશે
જ્યારે સંખ્યાવાચક શબ્દ આવે ત્યારે આપણે યાદ રાખવાનું કે હાઉ મેની વાક્ય બને છે. તો અહીંયા આપણે લખ્યું હાઉ મેની. હવે સેના માટે વાત થાય છે? ડ્રેસીસ, કેટલા ડ્રેસ લાવી. તો કેટલા ડ્રેસ માટે આવ્યા છે? હાઉ મેની ડ્રેસીસ. હવે વાક્ય ભૂતકાળમાં છે એની આવશે ડી ધ ગર્લ્સ બ્રોટ શું થઈ જશે? બ્રિંગ. એટલે કે છોકરીઓ કેટલા ડ્રેસ લાવે. હવે લાઈનમાં છે વી મેડ પેપર બોર્ડ્સ લાસ્ટ સન્ડે. અમે ગયા રવિવારે પેપર ટાળી હોડી એમ કે બનાવી હતી. તો અહીંયા શું બનાવ્યું? આપણું પેપર બોર્ડ્સ આપ્યું તો કે શું બનાવ્યું? અમે ગયા અઠવાડિયે શું બનાવ્યું હતું? તો એનો પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો શું બનશે? વર્ડથી વાક્ય બનશે. શું માટે આવે છે? પછી બે ભૂતકાળ છે આપણને ખબર છે. અહીંયા આવશે ડીડ વોટ ડીડ વી. હવે મે થઈ જશે એનું મે લાસ્ટ સર. અહીંયા જો તમારે યાદ રાખવાનું કે શું બનાવવાનું છે એ શબ્દ માટે મૂકવાનું વોટ, પછી ડીડ એટલે કે ભૂતકાળ નું. અહીંયા કરતા કરતા કહેવી છે વી વેળનું શું થઈ ગયું? મે અને લાસ્ટ સિંગ હોય તો સે,